ધોરણ 10 અને ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તારીખ 24થી શરૂ થઈ રહેલ છે. તમામ પરીક્ષાઓ ભુજ ખાતે લેવામાં આવશે. ધોરણ 10માં 12 બિલ્ડિંગમાં અંદાજે 4500 જેટલા છાત્રો તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં 5 બિલ્ડિંગમાં 2600થી વધુ છાત્રો પરીક્ષા આપશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવેલ હતું. આ પરીક્ષા અંગેની તમામ તૈયારી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યારે 10માં અને 12માંના બંનેના જે આવેદનપત્રો જે ભર્યા હતા એની રિસિપ્ટ મેળવવાની કાર્યવાહી અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. અત્યારે પોતાના રિસિપ્ટ ડાઉનલોડ કરી રહ્યા છે. ખાસ કરીને આપણે જે પૂરક પરીક્ષા એ ભુજ ખાતે લઈશું. 10મા ધોરણના અંદર આપણા 12 બિલ્ડિંગ છે અને ટોટલ 4500 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એ બંનેના થઈ અને લગભગ આપણા 5 બિલ્ડિંગ છે અને 5 બિલ્ડિંગના અંદર 2600 કરતા વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે. ખાસ કરીને 24 તારીખ ત્યાં પરીક્ષા શરૂ થશે અને 6 જુલાઈ સુધી આ પરીક્ષા ચાલશે અને તમામે તમામ કેન્દ્રો આપણા ભુજ ખાતે છે. તમામ તૈયારી અમારી બિલ્ડિંગ સહિતની તમામે તમામ કામગીરી થઈ ગઈ છે. સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સ્કવોડની રચના થઈ ગઈ છે. અમારી અહીં કંટ્રોલ રૂમ પણ શરૂ થઈ ગયો છે. એટલે તમામ અમારી જે 10મા 12માની જે પૂરક પરીક્ષા એની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ખાસ કરીને આપણે આ વખતે લગભગ ઘણા વર્ષો પછી પૂરક પરીક્ષા 9 અને 11ના અંદર પણ સરકારનો પરિપત્ર થયો છે. એટલે ખાસ કરીને 9 અને 11ના અંદર જે નાપાસ વિદ્યાર્થીઓ થયેલા હતા એ પણ 15 દિવસના અંદર જે તે શાળા એ પરીક્ષા લઈ અને એમને ફરીથી એ પરીક્ષા આપી શકશે અને ફરીથી એ 10મા અને 12માના અંદર એ પણ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે.